वेलकम विद्यार्थी मित्रों, आप आग स्वाध्याय 3.1 और 3.2 पूर्ण करें। 3.1 की अंदर आप सरासरी और विस्तार विषय अभ्यास करो। स्वाध्याय 3.2 की अंदर आप बहुलक, मध्यस्थ और सरासरी अभ्यास करो। हवे आप स्वाध्याय 3.3 अंदर लंब आलेख और द्विलंब आलेख अपने आपेला हे एनी पर आपणे माहिती मेळवानी छे। अने आपणे माहिती आपेली हशे एना उपरथी आपणे लंब आलेख अथवा द्विलंब आलेख दोरवाना छे, बराबर। आ मुद्दों पण तमारा परीक्षा माटे खूब ज महत्वनो छे। आ द्विलंब जे आलेख अथवा आलेख लंब आलेख छे ए पण तमारे दोरवानो आवशे। परीक्षानी अंदर 5 मार्क्सनो ते प्रश्न आवशे। आपणे पहेलो प्रश्न जोईए स्वाध्याय 3.3 नी अंदर। तो के एक दाखलो अंदर आपणने आपेलो छे। आ दाखलानी अंदर आज 3.3 ना जे दाखला छे एनी अंदर संख्या बहुत मोटी हे, परंतु एना जवाब एकदम नाना हे। अहीं आपणने संख्या मोटी लागे छे, परंतु हवे आपणे ज्यारे दाखलो गणीशुं ए वखते खबर पड़शे के संख्या करता एनो जवाब एकदम नानो छे। अहीं आपणने पहेलो दाखलो आपेलो छे कि लंब आलेखनो उपयोग करी नीचेना प्रश्नोना जवाब आपो। अहीं लंब आलेख आपणने आपेलो छे कि एक आलेख आपेलो छे। हवे आलेख समझता पहेला आपणे थोड़ीक माहिती मेळवी लईए कि कोईपण आलेख आपेलो होय छे एनी अंदर हमेशा जे आड़ी लाइन होय छे एने आपणे कहीए छीए एक्स अक्ष, अने जे उभ लाइन होय छे एने कहीए छीए वाई अक्ष, बराबर। हमेशा जे वाई अक्ष होय छे एनी उपर आपणने आंकड़ाकीय माहिती आपेली होय छे, एटले के अंक आपेला होय छे। कोईपण वाई अक्ष आपेलो हशे एनी अंदर हमेशा कई माहिती आपेली हशे, आंकड़ाकीय माहिती। अने कोईपण एक्स अक्ष हशे, बराबर, एनी अंदर आपणने कई माहिती आपेली हशे, गुणात्मक माहिती आपेली हशे। एटले के कोईपण जे वस्तु आपणने पूछी छे ए आपणने आपेली हशे। एटले के एटलो याद रखवानुं के वाई अक्ष उपर संख्यात्मक माहिती अने एक्स अक्ष उपर कई माहिती आवशे, गुणात्मक माहिती आपणने जोवा मळशे। हवे आपणने एक आलेख आपेलो छे, आनी अंदर वाई अक्ष उपर जो ग्राफ आ रीते आपेलो हशे, 2, 4, 6, 8, 10 विद्यार्थीनी संख्या छे, अने आ बाजु एक्स अक्ष उपर पालतू प्राणीओ आपणने लखेला छे, बराबर। एक्स अक्ष अने वाई अक्ष परथी आपणे नीचेना प्रश्नोना जवाब आपवाना छे। आ જોઈને તમને ખબર પડી જશે તો કે આપણો પહેલો પ્રશ્ન છે કે કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે। હવે આલેખ જોવાનો આની અંદર કે સૌથી વધારેમાં વધારે કયું પાલતું પ્રાણી જે છે, બરાબર, એ વધારે વિદ્યાર્થીઓને ગમે, જેને વધારે ગમતું હોય એટલા માટે તેને આપણે સૌથી વધુ લોકપ્રિય કહીશું। આની અંદરથી કયું વધારે સૌથી લોકપ્રિય છે તો કૂતરું જોઈએ તો કૂતરો 8 વિદ્યાર્થીઓને ગમે છે, બિલાડી છે 10 વિદ્યાર્થીઓને ગમે છે, સસલો 2 વિદ્યાર્થીઓને ગમે છે, બકરી છે 4 અને 6 ની વચ્ચે એટલે કે 5 વિદ્યાર્થીઓને ગમે છે, અને બીજા અન્ય જે પાલતું પ્રાણીઓ છે એ 3 વિદ્યાર્થીઓને ગમે છે, બરાબર। તો સૌથી વધારેમાં વધારે કયું છે તો કે બિલાડી, બરાબર, બિલાડી 10 વિદ્યાર્થીઓને ગમે છે। એટલા માટે આપણે કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે તો અહીંયા આપણો જવાબ કયો આવશે, બિલાડી। ત્યાર પછી કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે, હમણાં આગળ જ કહેલું મેં કે આપણા પ્રશ્ન કરતાં એનો જવાબ નાનો હશે, તો આપણો જો આ પ્રશ્ન એવડો મોટો છે પરંતુ એનો જવાબ એકદમ નાનો આવે છે, બરાબર। બીજો પ્રશ્ન છે આપણો કે કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે। હવે આપણે કૂતરાનું જોવાનું કે કૂતરો કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી છે તો કે 8 વિદ્યાર્થીઓનો, તો આપણો જવાબ કેટલો આવશે, કેટલા વિદ્યાર્થીઓનો, તો કે 8 વિદ્યાર્થીઓનો। ત્યાર પછી બીજો દાખલો પણ એના જેવો જ આપેલો છે આપણને, એની અંદર એક આલેખ આપેલો છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે। તો દાખલો નંબર 2 આ પ્રમાણે આપણને આપેલો છે કે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન મેળવેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે, તો એ દરેકે દરેક પ્રશ્નોના નીચેના જવાબ આપો, બરાબર। અહીંયા આપણને આ કયો અક્ષ કહેવામાં આવશે, એક્સ અક્ષ, આ વાય અક્ષ, બરાબર। અહીંયા આપણને આ પુસ્તકોની સંખ્યા એટલે કે કયું વર્ષ આપણને દર્શાવેલું છે, બરાબર, અહીંયા 1989, 1990, 91, 92 અને 93, અને અહીંયા આપણને આ દર્શાવેલું છે પુસ્તકોની સંખ્યા એટલે કે પુસ્તકો, બરાબર। દાખલા તરીકે 1989માં કેટલા વેચાયા છે, 1991માં કેટલા વેચાયા, આ આપણને એક ગ્રાફ આપણને આપેલો છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવવાના છે। આપણને પહેલો પ્રશ્ન એ પ્રમાણે આપેલો છે કે 1989, 1990 અને 1992ના વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયેલું છે, તો અહીંયા આપણે ગ્રાફ જોઈને જોવાનું છે, તમારે ચોપડી પણ પોતાની જોડે રાખવાની છે અને ચોપડીની અંદર જોઈને તમારે જવાબ આપવાના છે, બરાબર। તો કે પહેલું છે 1989ની અંદર કેટલા વિદ્યાર્થીઓએ કેટલા પુસ્તક વેચાયા છે, બરાબર। તો 1989ની અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા 200 છે, 200થી થોડું નીચે છે, બરાબર, એટલે કેટલા વિદ્યાર્થી કેટલા હશે,
तो कि 200 અને 200 વચ્ચે એટલે કે 250 જેટલા પુસ્તકો આપણને ત્યાં વેચાયેલા જોવા મળે છે. 250 થી 275 અહીંયા આપણને ચોક્કસ પ્રમાણે આપણે માહિતીનો અંદાજ મેળવવાનો છે કે 100 અને 200 વચ્ચે આપણને આપેલું છે, એટલે કે આ બંને વચ્ચે અડધાએ આપેલું છે, એટલા માટે આપણે 250 લખીએ છીએ. જો એનાથી થોડુંક ઉપર હોત અહીંયા બરાબર, તો આપણે કેટલા લખતા? 275. ત્યાર પછી 1990 વર્ષની અંદર, તો 1990 વર્ષની અંદર આપણને જો છે 500 નજીકની અંદર આપેલા છે, એટલે આપણા માટે લખી શકીએ 475 જેટલા પુસ્તકો વેચાયા હશે. અને 1992 બરાબર, તો 1992 અંદર આપણે જોઈએ તો કે 200 ઉપર છે, એટલે 200 અને 300 એકદમ નીચે છે, એટલે 225 જેટલા તેની અંદર પુસ્તકો વેચાયા હશે બરાબર. તો 225 જેટલા આપણે આ પુસ્તકો વેચાય એવું કહી શકીએ છીએ. ત્યાર પછી આગળનો પ્રશ્ન બીજો આપેલો છે કે 475 પુસ્તકો કયા વર્ષમાં વેચાયા હશે બરાબર. તો અહીંયા આપણે જોવાનું 475 કયા વર્ષની અંદર, તો કે હમણાં જ આપણે જોયું તો કે 400 ઉપર હોય એ જોઈએ, તો 400 ઉપર એક 1990 અંદર અને એક 1993 અંદર. તો 1993 અંદર તો 600 ઉપર વેચાયેલા છે, તો 1993 91 અંદર જોઈએ આપણે તો 500 થોડા નીચે છે, એટલે 475 બરાબર. તો કઈ સાલમાં હશે? 1990માં. તો આપણે લખી કાઢીએ 1990 અંદર. અને 225 પુસ્તકો કયા? તો કે 200 ઉપર જે હોય આપણે જોઈએ તો કે આ 200 નીચે છે બરાબર, એક આ 200 ઉપર છે આ બંને, પરંતુ આ 475 છે, આ પણ 300 ઉપર છે એટલે નહીં આવે, આ 92 છે બરાબર, એ 200 અને 300 વચ્ચે છે, અને આ 600 છે, એટલા માટે આપણો જવાબ કયો આવશે? 1992, એટલે કે 225 જેટલા પુસ્તકો આપણા 1992 અંદર વેચાયેલા હશે. ત્યાર પછી 250 કરતાં ઓછા પુસ્તકો કઈ કઈ સાલમાં વેચાયા છે બરાબર. તો કે પહેલાં 250 કરતાં ઓછા, તો અહીંથી આપણે ઓછા, તો કે પહેલાં 1989 અંદર 200 કરતાં પણ ઓછા, તો કે પહેલી કઈ સાલ આવશે? 1989. 1990માં જોઈએ તો કે 250 કરતાં વધારે છે. 1991માં જોઈએ તો કે એની અંદર પણ 300 વધારે છે. 1992ની અંદર જોઈએ તો કે 200 અને 300 નીચે છે, પરંતુ 250 આપણને નીચે, 225 આપણે અહીંયા લખેલા છે, 225 બરાબર. તો બીજી કઈ સાલ આવશે? 1992. અને ત્યાર પછી 1993ની અંદર પણ સૌથી વધારે છે. ત્યાર પછી આગળ છે કે કયા વર્ષમાં 250 કરતાં ઓછા પુસ્તકો, તો આપણે આ લખી કાઢ્યું. ત્યાર પછી 1989માં વેચાયેલા પુસ્તકોનો અંદાજ કેવી રીતે? તો કે 1989ની અંદર જે પુસ્તકોનો અંદાજ આપણે કેવી રીતે મેળવી શકીએ બરાબર, તો કે 200 અને 100 વચ્ચે આપણે તે પુસ્તકો વેચાયેલા છે બરાબર. તો કે અહીંયા આપણે જોઈએ કે એના બંનેની વચ્ચે આવેલા છે, એટલા માટે આપણે કેટલા કહીશું? 250 જેટલા પુસ્તકો આપણે વેચાયેલા છે એવું આપણે એને કહી શકીએ. ત્યાર પછી આગળ હવે આપણે જોવાનું છે આ આલેખ પરથી જવાબ મેળવ્યો. હવે આપણે માહિતી પરથી આલેખ દોરવાનો છે, અને આ દરેક આલેખ હવે આપણે આગળ જે દોરવાનો છે એ તમારે સૌપ્રથમ ગ્રાફ બુક અથવા તો આલેખ લાવવાના, અને ત્યાર પછી અહીંયા જે રીતે હું દોરાવું એ રીતે તમારે દોરવાના રહેશે. ત્યાર પછી આપણો દાખલો 3 નંબરનો છે. આપણે પહેલો અને બીજો દાખલો જોયો, એની અંદર આપણને આલેખ આપેલો, તો આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ મેળવ્યા. હવે ત્રીજો દાખલો આપણને આપેલો છે, એની અંદર આપણને માહિતી આપેલી છે, અને માહિતી પરથી આપણે પહેલાં આલેખ દોરવાનો છે, અને ત્યાર પછી આલેખ પરથી આપણે તેના જવાબ મેળવવાના છે. તમારી દરેક જોડે એક આલેખ લાવવાનો, અને આલેખની અંદર, આલેખ પોથીની અંદર તમારે આલેખ દોરવાના રહેશે. આ ઉપરાંત આપણે આલેખવાળો પણ વિડીયો તમારી જોડે બીજો શેર કરીશું, પરંતુ એની પહેલાં આપણે આ સમજી લઈએ ત્રીજો દાખલો કે જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે, આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. હમણાં જ આગળ કહેલું કે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ આવશે. હવે કોઈપણ આલેખ આપણે પહેલાં દોરીએ છીએ, તો એની અંદર આપણે દાખલા તરીકે આ રીતનો આલેખ આવશે, એની અંદર આ એક્સ અક્ષ કહેવાય, અને ઊભી જે લાઈન હશે એને કયો અક્ષ કહેવામાં આવે છે? વાય અક્ષ કહેવામાં આવે છે. કોઈપણ વાય અક્ષ છે, વાય અક્ષ ઉપર આપણને સંખ્યાત્મક માહિતી જોવા મળશે, અને એક્સ અક્ષ ઉપર કઈ માહિતી લખવાની? તો કે ગુણાત્મક માહિતી આપણે લખવાની છે. જે એક્સ અક્ષ છે એની અંદર આપણે ગુણાત્મક માહિતી, દાખલા તરીકે અહીંયા આપણે લખેલી છે 2, 5, 6, 7, 8, 9, 10 અને વાય અક્ષ છે, વાય અક્ષની અંદર આપણે જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ સંખ્યાત્મક માહિતી લખેલી છે, અને આ સંખ્યાત્મક માહિતી આપણે આલેખની અંદર પ્રમાણમાં લઈ અને આપણે એ પ્રમાણે કરવાની છે. અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે તમે પ્રમાણમાપ કેવી રીતે નક્કી કરીશો બરાબર. તો અહીંયા આપણને આ સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 135, 120, 95, 100, 90 અને 80. આ પ્રમાણે અલગ અલગ આપેલી છે, પરંતુ
આપણે પ્રમાણમાં સરખું જાળવવું પડે બરાબર તમારા ગ્રાફની અંદર આ રીતે તમારો ગ્રાફ આપેલો હશે એની અંદર પણ આ રીતે પાંચ લાઈનો થતી હશે એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર તો આ બંને વચ્ચે આપણે જે માપ લઈએ દરેકે દરેક વચ્ચે સમાન હોવું જોઈએ દાખલા તરીકે અહીંયા પાંચ લઈએ તો અહીંયા બંને વચ્ચેનું જેટલું અંતર લઈએ એટલું જ લેવાનું તો અહીંયા બીજા પાંચ પછી દસ તો ત્યાર પછી બીજા આ રીતે જે આવે એની અંદર આપણે પંદર આવવા જોઈએ આ રીતે સરખું પ્રમાણમાપ આપણે લેવાનું છે દરેકે દરેક બાજુએ બરાબર અહીંયા આપણે પ્રમાણમાપ લીધેલું છે એક સેન્ટીમીટર બરાબર દસ વિદ્યાર્થીઓ બરાબર તો પ્રમાણમાપ આપણે વાય અક્ષ ઉપર કેટલું લીધેલું છે એક એકમ બરાબર દસ વિદ્યાર્થી આ બંને વચ્ચેના જે આવે છે એને આપણે કહીએ છીએ એક એકમ એટલે કે એક એકમ બરાબર આપણે દસ વિદ્યાર્થીઓ લીધેલા છે અને વાય અક્ષ ઉપર પણ આપણે એ જ રીતે લેવાનું છે કે વાય અક્ષ ઉપર પાંચમું ધોરણ એક અહીંયા જેટલી જગ્યા છોડો એટલી જ અહીંયા જગ્યા છોડવી પડે જેટલા એકમ પહેલાં જગ્યા છોડો છો એટલી દરેકે દરેકની અંદર તમારે જગ્યા છોડવાની છે અને એના પરથી તમારે આ દરેકે દરેક દોરવાનું છે હવે આપણે પહેલાં ગ્રાફ દોરીએ તો કે ધોરણ પાંચની અંદર 135 વિદ્યાર્થીઓ છે તો ધોરણ પાંચની અંદર આપણે જઈએ ધોરણ પાંચ જે છે અહીંયા આપણે 135 બરાબર તો અહીંયા 130 અને 35ની વચ્ચે અહીંયા જે સંખ્યા વચ્ચેથી આપણે દોરીએ આ તો 130 અને 135ની વચ્ચે આ આપણે મળી ત્યાર પછી છઠ્ઠું ધોરણ 120 તો 120 આપણે જે જગ્યાએ આવતા હોય એ જગ્યાએ આડી પહેલાં લાઈન દોરવાની અને ત્યાર પછી આ રીતે પણ આપણે આલેખ દોરી શકીએ અને જો આપણે બંને વચ્ચે એકમ લેતા હોઈએ તો આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ ત્યાર પછી સાતમું ધોરણ 95 તો કે 100 અને 110 90 અને 100ની વચ્ચે આવશે તો કે આપણે વચ્ચેથી જે સંખ્યા લઈએ છીએ આ રીતે તમારે જે લાઈન આવતી હોય ત્યાંથી લેવાની અને આ સાતમું ધોરણ આ રીતે આપણે દર્શાવ્યું ત્યાર પછી આઠમું ધોરણ તો આઠમા ધોરણની અંદર 100 વિદ્યાર્થીઓ તો કે અહીંથી 100 વિદ્યાર્થીઓની સંખ્યા લઈ અને આ રીતે આપણે આઠમા ધોરણની અંદર પણ દર્શાવીએ છીએ નવમું ધોરણ નવમા ધોરણની અંદર 90 વિદ્યાર્થીઓ છે 90 આપણે વાય અક્ષો પર જોવાના અને ત્યાર પછી નવમા ધોરણની અંદર સંખ્યાત્મક માહિતીની અંદરથી તમારે એક્સ અક્ષ ઉપરથી તે માહિતી લઈ લેવાની દસમા ધોરણની અંદર 80 વિદ્યાર્થીઓ તો 80 વિદ્યાર્થીઓ આપણે આ રીતે સીધી લાઈન જોવાની અને દસમા વિદ્યાર્થીની અંદર તે દોડવાની આ રીતે આપણે કોઈપણ આલેખ દોરી શકીએ છીએ અને આલેખ પરથી પછી આપણે પ્રશ્નોના જવાબ પણ મેળવી શકીએ છીએ અહીંયા ત્યાર પછી આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે આ રીતે ડોટ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ આ દરેકે દરેક ધોરણનું આપણે દર્શાવી દીધું દાખલા તરીકે પાંચમું ધોરણ છઠ્ઠું ધોરણ સાતમું આઠમું નવમું અને દસમું ધોરણ દરેકે દરેક અલગ અલગ રીતે આપણે દર્શાવી દીધા છે ત્યાર પછી આપણને અંદર પ્રશ્ન પૂછેલા છે બીજો પહેલો પ્રશ્ન આપણે પ્રમાણમાપવાળો જોઈએ બીજો પ્રશ્ન છે સૌથી વધુ ગુણ કયા વધુ વિદ્યાર્થીઓ કયા ક્લાસની અંદર છે બરાબર તો આલેખ પરથી આપણને ખબર પડે કે સૌથી વધારે પાંચમા ધોરણની અંદર અને પાંચમા ધોરણની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે 135 તો સૌથી વધારે કયા ધોરણમાં હશે તો કે પાંચમા ધોરણની અંદર પાંચમું ધોરણ સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા તો કે આપણે આની અંદરથી ગ્રાફની અંદરથી જોઈએ સૌથી ઓછા વિદ્યાર્થીઓ કોની અંદર છે તો કે દસમું ધોરણ 80 વિદ્યાર્થીઓ તો કે આપણે અહીંયા લખી કાઢીએ સૌથી ઓછા વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં દસમું ધોરણ છે તેની અંદર ત્યાર પછી ધોરણ 6 અને 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કયો છે ધોરણ છઠ્ઠું બરાબર ધોરણ છઠ્ઠું અને ધોરણ આઠમું એટલે કે બાદબાકી થશે ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે 120 ગુણોત્તર એટલે આપણે બાદબાકી અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ કેટલા છે 100 તો આ બંને વચ્ચે કેટલો ગુણોત્તર આવશે 20 120માંથી 100 બાદ થાય તો આપણો ગુણોત્તર કેટલો આવે 20 આ રીતે આપણે કોઈપણ ગ્રાફ આલેખ દોરી શકીએ છીએ આ લંબ આલેખ છે આવી જ રીતે બીજો આપણો દ્વિલંબ આલેખ પણ આવી શકે છે આપણે આલેખની દ્વારા જ આપણે આગળ બીજો વિડીયો મૂકીશું